आवाज खूब जूनी छे। घणा वर्षो पहला महिषासुर नामनो एक राक्षस हतो, जेनु अर्धु शरीर भैंसनु हतु, जारे अर्धु शरीर राक्षसनु हतु, जेने घणा वर्षो सुधी ब्रह्माजीनी आखरी तपस्या करी। ब्रह्माजी आखरे तेमनी तपस्याथी प्रसन्न थया अने तेओ महिषासुरनी सामे प्रगट थी बोल्या, उठो महिषासुर, हूँ तारी घोर तपस्याथी अति प्रसन्न छू। मांग महिषासुर, मारी पासे शु वरदान मांगीश। महिषासुर ब्रह्माजीने सामे जोईने खूब ज खुश थया अने बोल्या, हे प्रभु, मने एवुं वरदान आपो के आ त्रणे लोकोमाना कोई पण देवता, असुर के मानवो द्वारा मारी मृत्यु ना थई शके। ठीक छे महिषासुर, एवुं ज थशे। महिषासुरे वरदान प्राप्त कर्या बाद पोतानी ताकातनो खोटो उपयोग कर्यो। तेओ घमंड अने अहंकारमां चूर थई देवताओ पर अत्याचार करवा लाग्या। तेने घणा देवताओने युद्धमां हरावीने तेमना क्षेत्र पर कब्जो जमावी लीधो। बधा ज देवता महिषासुरना उत्पातथी परेशान थई उठ्या। જ્યારે તેમને કોઈ રસ્તો ન સૂજ્યો તો તે બધા બ્રહ્માજી, શંકર ભગવાન અને વિષ્ણુજીની શરણમાં ગયા। ત્રણેય દેવતાઓએ મળીને તેનો ઉપાય શોધી નીકાળ્યો। બ્રહ્માજી, શંકર ભગવાન અને વિષ્ણુથી એક પ્રકાશપુંજ નીકળ્યો। આ ત્રણેય પ્રકાશપુંજ એક જગ્યાએ એકઠા થયા। આ ત્રણેય પ્રકાશપુંજના મિલનથી એક સુંદર દેવીનું નિર્માણ થયું। આજ દેવીને આખી દુનિયા આદિશક્તિ માં દુર્ગાના નામથી ઓળખે છે। બધા જ દેવતાઓએ માં દુર્ગાને અલગ અલગ અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત કર્યા। શંખ, ચક્ર, ગદા, ત્રિશૂળ, ધનુષ, બાણ જેવા શસ્ત્રોને ધારણ કરી માં દુર્ગા મહિષાસુરની નગરીમાં જવા પ્રસ્થાન કરી દીધું। જેવી જ મહિષાસુરને માં દુર્ગા માટે સૂચના મળી, તેઓ માં દુર્ગાને મળવા માટે બેતાબ થઈ ઉઠ્યો। તે માં દુર્ગાની સામે પહોંચ્યો અને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો। માં દુર્ગાએ કહ્યું, હે મહિષાસુર, મારી સાથે યુદ્ધ કરો। અગર તે મારી સાથેનું આ યુદ્ધ જીતી લીધું તો હું અવશ્ય તારી સાથે વિવાહ કરીશ। હું યુદ્ધ માટે તૈયાર છું। મહિષાસુર અને માં દુર્ગા વચ્ચે યુદ્ધ શરૂ થયું। મહિષાસુર કામ, ક્રોધ, મોહ, લોભને આધીન થઈ ચૂક્યો હતો। તેનો વિવેક નષ્ટ થઈ ચૂક્યો હતો। મહિષાસુર અને માં દુર્ગા વચ્ચે 10 દિવસો સુધી ઘમાસાન થયું। બંને તરફથી ખૂબ શસ્ત્ર વરસ્યા। માં દુર્ગા સ્વયં આદિશક્તિનો અવતાર હતી। તમે મહિષાસુરના દરેક શસ્ત્ર પ્રહારને નાકામ કરી નાખ્યા। અને અંતમાં દેવીમાં મહિષાસુરનો વધ કરી નાખ્યો। અને દેવતાઓની રક્ષા કરી। બધા જ દેવતા અતિ પ્રસન્ન થયા અને માં દુર્ગા પર સૌએ પુષ્પ વર્ષા કરી, તેમની જય જયકાર થવા લાગી। ત્યારથી જ હિન્દુઓમાં નવરાત્રિનો તહેવાર મનાવવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે। આપણે નવરાત્રિમાં જગતજનની માં દુર્ગાની પૂજા કરીએ છીએ, તેમની આરતી ગાઈએ છીએ અને તેમની જય જયકાર કરીએ છીએ।